ત્રેવીસ પોઈન્ટ ત્રીસ ઉત્તર અક્ષા સ્ત્રોત નંબર ત્રણ ઇન્ડોનેશિયામાં મિત્રો આવશે પહેલું મલાક કાને સમુદ્ર ધુની નંબર ચાર ભારતનો પ્રાચીનતમ પ્રદેશ તો આવશે ત્રણ દક્ષિણનો કલ્પીય પ્રદેશ ખરા છે કે ખોટા એ તમારે મિત્રો લખવાના છે ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે તો ખોટું નંબર બે ભારતનું ક્ષેત્રફળ જગતના ભૂક્ષેત્રના આશરે બે પોઈન્ટ બેતાલીસ ટકા છે તો ખરું નંબર ત્રણ ભારતના લક્ષદ્વીપ ટાપુ અરબસાગરમાં આવેલા છે તો ખરું નંબર ચાર ભારતની પ્રમાણ સમય રેખા એસી પોઈન્ટ ત્રીસ પૂર્વ રેખા છે તો ખોટું નંબર પાંચ ભારતની પ્રમાણ સમય રેખા પાંચ રાજ્યમાંથી પસાર થાય છે તો ખરું ભારતની દક્ષિણે પેસિફિક મહાસાગર આવેલો છે તો મિત્રો ખોટું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે તો સમન્વયકારી નંબર બે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે તો ઉત્તર નંબર ત્રણ ભારતની મધ્યમાંથી કયું વૃદ્ધ પસાર થાય છે તો કર્કવૃત નંબર ચાર ભારતની અંદર સૌ પ્રથમ કયા રાજ્યની અંદર સૂર્યોદય થાય છે તો મિત્રો અરુણાચલ પ્રદેશની અંદર થાય છે નંબર પાંચ વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે તો છ ભારતનો સાતમો નંબર આવે છે નંબર છ ભારતીય દ્વીપ કલ્પની કયો સાગર આવેલો છે તો અરબ સાગર નંબર સાત ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે તો હિંદ નંબર આઠ ઈસવીસન અઢારસો ને કઈ નહેર શરૂ થઈ હતી તો સુચ નંબર નવ ભારત અને શ્રીલંકા કયા આખાત દ્વારા એકબીજાથી અલગ પડે છે તો મન્નારના એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવે છે તો અબસારી પ્લેટ નંબર અગિયાર એકબીજાની નજીક આવી રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવે છે તો અભિસારી પ્લેટ પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ વૃદ્ધ અરુણાચલ પ્રદેશમાં થાય છે નંબર ત્રણ ભારતની પ્રમાણ સમય રેખા પાંચ રાજ્યમાંથી પસાર થાય છે નંબર ચાર ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારત સાતમા ક્રમે આવે છે નંબર પાંચ ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સુએજ નહેરના કારણે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે નંબર છ ભારત હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે નંબર ભારત અને શ્રીલંકા પાલકની સમુદ્ર ધુનિ દ્વારા અલગ પડે છે નંબર આઠ મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા સાત છે નંબર નવ દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે નંબર દસ ભારત અને શ્રીલંકા વચ્ચે મનારનો અખાત આવેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો ભારત નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વિશાળ છે તો કેનેડા નમર ત્રણ વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે તો છ નંબર ચાર ભારતની કઈ સામુદ્ર ધુની માં પસાર થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસ પહોંચી શકાય છે તો તો મિત્રો આવશે જવાબ એ ભારતની ભારતની ચીન પાકિસ્તાન છે નંબર ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી તેથી સમુદ્રમાંથી કઈ પર્વ શ્રેણીનું નિર્માણ થયું હતું તો હિમાલય નંબર સાત ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી તો તમિલનાડુ ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે તો મિત્રો બાંગ્લાદેશ એટલે કે પશ્ચિમ નંબર નવ ભારતની ઉત્તર દક્ષિણે લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે તો બત્રીસો ને ચૌદ નંબર દસ ભારતનો પૂર્વ વિસ્તાર કેટલા કિલોમીટર જેટલો છે તો ઓગણત્રીસોને તેત્રીસ નંબર અગિયાર ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ્રોત ઉપરથી ગણાય છે તો મિત્રો સી બ્યાસી પોઈન્ટ ત્રીસ પૂર્વ રેખાંશ્રોત નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો કર્કવૃત વિશ્વવૃત્તથી મિત્રો ત્રેવીસ પોઈન્ટ ત્રીસના અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃતને કર્કવૃત કહે છે નંબર બે દ્વીપકલ્પ જેની ત્રણ બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવા ભૂખંડ દ્વીપકલ્પ કહેવામાં આવે છે દાખલા તરીકે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ મલાયાનો દ્વીપકલ્પ વગેરે નંબર ત્રણ ઊંચ પ્રદેશ મેદાન કરતાં વધુ ઊંચાઈ આવેલો સપાટ પ્રદેશ ઉંચ પ્રદેશ કહેવાય છે દાખલા તરીકે દખણનો ઉચ્ચ પ્રદેશ કેટલાક ઉચ્ચ પ્રદેશોનો સામાન્ય પર્વતો કરતાં પણ ઊંચા હોય છે દાખલા તરીકે પામીર તિબેટ અને બોલેવિયાનો ઉચ્ચ પ્રદેશ ગોળાર્ધ તો વિષવવૃદ્ધ પૃથ્વીનો જે તે બે સરખા ભાગમાં વિભાજન કરે છે તે દરેક ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે વિષવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો ભાગ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે નંબર પાંચ પ્રમાણ સમય તો સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશમાં ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળોનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલો હોય છે આ સમય દેશના કે વિભાગના બધા સ્થળોને લાગુ પડે છે ભારતમાં એક જ પ્રમાણ સમય છે જ્યારે કેનેડા અને યુએસએમાં છ છ તથા રશિયામાં અગિયાર પ્રમાણ સમય રેખા છે અપસારી ફ્લેટ તો મિત્રો કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા તો દૂર થઈ રહી છે આ પ્લેટો અપસારી પ્લેટ છે મિત્રો અપસરણની ક્રિયાથી ભૂપુષ્ઠ પર સ્તર ભંગ થાય છે નંબર સાત અભિસરણ તો કેટલીક જગ્યાએ મૃદાવરાણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે આ પ્લેટો અભિસારી પ્લેટ કહેવાય છે અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રહસ્તર ખડકોમાં ગેડ પડે છે હિમાલયની રચના આ પ્રકારે થઈ છે ત્યાર પછી મિત્રો વિભાગ સી અહીં આપણને જે ત્રણ પ્રશ્નો પૂછેલા છે એ તમારે પરીક્ષાની અંદર પણ મિત્રો પૂછાશે એટલે માટે ખાસ તૈયાર કરી દેવાનું કર્કવૃત ભારતની પ્રમાણ સમય રેખા બાંગ્લાદેશ બંગાળાની ખાડી આંદોમાર નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુ શ્રીલંકા અરબી સમુદ્ર નેપાળ મ્યાનમાર ભૂટાન અને હિન્દ મહાસાગર તો મિત્રો જો અહીં આપણે ઉત્તર દક્ષિણનું અને પૂર્વ પશ્ચિમનું માપ પણ આપેલું છે ભૂટાન નેપાળ બાંગ્લાદેશ પ્રમાણ સમય રેખા જે છે એ પણ મિત્રો અહીં દોરેલી છે કર્કવૃત દોરેલું છે મ્યાનમાર બંગાળાની ખાડી અરબસાગર લક્ષદ્વીપ ટાપુઓ આંદોમાન નિકોબાર ટાપુ અને મિત્રો શ્રીલંકાને હિન્દ મહાસાગર દર્શાવેલું છે આ પ્રકારે તમારે દર્શાવવાનું રહેશે ત્યાર પછી વિભાગ ડી નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો ટૂંકનો જ લખો ભારતનું સ્થાન અને વિસ્તાર ભારતનું સ્થાન ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પવાળો દેશ છે તેના મુખ્ય ભૂમિ ભાગ સિવાય તેમાં બે દ્વીપ સમૂહો લક્ષ દ્વીપ અને અંદોબાર નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે તેના મુખ્ય ભાગ આઠ પોઈન્ટ ચાર અને સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે તેમાં અડસઠ સાત અને સત્તાણું પોઈન્ટ પચીસ રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે તેથી તે પૂર્ણપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં છે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે તે ત્રેવીસ ત્રીસ ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે લક્ષદ્વીપ ટાપુઓ અરબસાગરમાં તથા આંદોમાન નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં આવેલા છે ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉત્તરે ચીન નેપાળ અને ભૂટાન પૂર્વ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા ભારતના પાડોશી દેશો છે ભારતનો વિસ્તાર ભારતનું ક્ષેત્રફળ આ મિત્રો બત્રીસ આઠ લાખ જગતની અંદર સાતમો ક્રમ આવે છે ભારતથી મોટા છ દેશો છે આમાંના પ્રત્યેક દેશ ભારત કરતાં બે થી પાંચ ગણા મોટા છે પ્રશ્ન નંબર બે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે જંગલનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર મિત્રો સમુદ્ર માર્ગે થાય છે એટલે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તે પોતાના આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે લગભગ સાત હજાર પાંચસો કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે તેના સમુદ્ર માર્ગ નજીકના પશ્ચિમ એશિયા દક્ષિણ એશિયા દક્ષિણ પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગે સુએદની નહેરમાં થઈ યુરોપ ઉત્તર અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલાક્કાની સમુદ્રધાનીમાં થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએની અંદર મિત્રો પહોંચી શકાય છે આમ સમુદ્ર માર્ગનો બહોળો લાભ મળવાથી ભારતને આંતરરાષ્ટ્રીય વેપાર જે છે મિત્રો સરળ બન્યો છે જો વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા હતા તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં